મારા બૂટ લેતી આય, મારા રૂમાલ લેતી આય, સસમા ગંજી. ઓય ઓ વાહ ભાઈ વાહ. હે લાગે કે નહીં અરવિંદભાઈ? હવે તું છે ને રીહેણો છે મોટા, એને કઈ વાત નો છે આવો, પણ તું લઈને જતો આવે ને. બરા અરવિંદ આસ મુકો મો બેસ્ટ ફ્રેન્ડ ના જાવ છે. મારે બોલા બોલા લોંગડી કોમલ લઈ યાદ આવતી ને, બહુ દૂર નો રહે કે કોમલ થી આવજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને અત્યારે પાકી જશે 8 અને ફ્રેશ થઈ જશે, અને હવે જાઉં છે ચા પીવા. અને ચા અહીંયા પીડો છે, અને કાંઈ કા જલ્દી જલ્દી ચા પી ને પછી ખબર મારે ક્યારે આવવાની, પેલા ચા પી લો પછી કહું. તો ફેમિલી આપણે ચા પાણી પીને વેવા છીએ, અને મારે ક્યાં જવાનું છે? એ ક્યાં જવાનું છે અત્યારે? મારે ક્યાં જવાનું છે? હે જનક ને લેવા જવાનું છે પેલા, પછી એના પાસે મૂકવા જવાનું છે મુવો. તો પેલા ફટાફટ એને લઈ આવું. હા તે લેવા તો જાવ છું. હા તો લેવા તો વાંધો નહીં, તો જાઓ ફટાફટ અને પરેશભાઈ ને જનક ને બેન લઈ આવો. ઘરે ક્યારે આવ્યા નથી, પેલી વાર ઘરે આવે છે, તો જાઓ જલ્દી લઈ આવો પેલા. તો ફેમિલી પૂગી જશે જગભાઈ ને વાડી, અને કઈ જોગી ની વાત જોઈ રહી બદલ સોરી સોરી. તમે ને રૂપા બે ઝઘડો કરવાની નિવેરા થાવ તો અમને લેવા આવો ને. ખબર છે કે આજે મહેમાન આવે છે તો ભાઈ સવારના પણ ઝઘડો કરો. હા એ વાત તમારી સાચી. હા તો ભાઈ તમને બધાને ખબર છે હું જે થોડીક જ વાર લાગી ઊભો છું, અને આજે બહુ મોડા સુધી જાય ગયા કે એટલે થોડુંક મોડું ઊભું થવાનું. તો આપણે હોય જઈએ તો વિડીયો સવારમાં નો આવે ને, તો વહેલું હોય જાય, વહેલું આપણે એડિટ કરી લેવાય. એવું કઈ કઈ નથી કે તું રાત ના 2 વાગે તો વિડીયો શૂટ નહીં કરતો હોય. રાત થાય એટલે વિડીયો બંધ થઈ જાય. આજ આજ એવું હતું કે આજ પહેલી વાર મારા ગામમાં મોંઘેરા મહેમાન આવ્યા છે ગાંડી ગીર માંથી, તો પછી અમે હોય જઈએ એવું થોડું બગડે. તારી ભૂલ થાય, હું બીજી વખત તમારે અહીંયા આવ્યો. અહીંયા તો પહેલી વાર આવ્યો ને, મારી પાસે તો પહેલી વાર આવ્યો ને. તું પૈસા બનાવવા માં તો કપડો ભાઈ. તો પછી હા એ વાત હશે. તો હવે નીકળશું. હાલો તમે લઈ જાવ, લઈ જાવ ને ભાઈ. વરરાજા કાહે મારા બૂટ લેતી આય, મારા રૂમાલ લેતી આય, ચશ્મા ગંજી, ચશ્મા ઘડીએ ઘડીએ ગોતાવે. ફોન કેમેરા તો હું કઈ ખબર? વાક તો આશુબેન નો સાસુ તું ચાર ને સાચો ચાર ને સાતી આશુબેન ઉપર જ આખો ક્લેમ કરે ને. ભાઈ કે એનો જે હવાનો ઠેલા નથી ભેરો બોલ. હું આમાં બધું જો એનો રિવેલ હે, એના વ્લોગ માં નહીં થાય રિવેલ, એ બધું આમાં થઈ જાય. હા એની કાલ આખી આ બ્લોગ ને આમાં ખુલી જાય. મને તો કોઈ ડેકડી કે નહીં અરવિંદભાઈ. તો હવે બહુ મોડું ના કરવું, જલ્દી જલ્દી જાય એવડા ને પાછું મારે મૂકવા જવાનું હોય, એને આજ ને આજ નીકળી જવાનું હોય. તો જલ્દી જલ્દી જાય ઘરે. તો ફેમિલી પૂગી જશે ઘરે, અને જો તો વાહ કેમ હે યા મો ભાઈ બ્લોગર થવાનો છો તારે? આપણે ઘણું ઘણું જ આપણે વિડીયો શૂટ કરવાનું છું તારે, કઈ ઘટે ને બાપાને કહેવાનું છે આપણે આઈફોન માં શૂટ કરવાનું છો. હા કરવાનું છે, બ્લોગર જ થવાનો છે. આ ભાઈ કેમ આમ શું છે? એટલે ભાઈ તમે હમણાં પ્રેક્ટિસ કરે વારો છે વારો છે. હવે એક વાર જરા કઈ છોકરા ને તેડતો આમ તને ફાવે કે નહીં તો લઈ તો એક વાર એક વાર મારા વ્લોગ માં ભાઈ જનક એક વાર મારા છોકરા ને તેડેલો નથી, આજ મારે જોવું છે તેડે કે નહીં. કે નહીં કેવો લાગે તો જો. વાહ ભાઈ વાહ. હે લાગે કે નહીં અરવિંદભાઈ? પછી આમ જ થવાનું છે. પછી હવે અટાણે એકલા નો ફોટા આવે ને પછી બાપા દીકરા બેને ભેગા ફોટા આવે પછી ની વાત. પછી ભાઈ ને ખબર છે મારે આજ આજ છે ભાઈ, જોવે છે ને અમારું બધાનું. તો ફેમિલી જો ચા આવી ગયો છે, તો હવે
પરેશભાઈ ને તો ચા પીવાનો હતો, ખાલી ચા પીવાનું ભાઈ. તો યાર જેમું તો જેક નહીં, જેમું ખાલી ચા પી લીધું બધું આવે. એમ થોડું હાલે કે એવું જ હોય ને યાર. આવે તે જેકભાઈ ની ઘરે જમે ને આપડી ઘરે નહીં જમે, એમ થોડું હાલે. હવે તો હું છે ને રીહેણ હોય, તમે મારે ઘરે આવો ને ત્યારે જ મારે તમારે ઘરે આવવાનું છે ને, બાકી હવે આવવાનું નથી. જો ભાઈ આમ થોડું હોય તો એમ જ હોય ને. અમે બધા સોમનાથ થી અમે શું, અમારે કઈ બાયડી છોકરા નથી, અમારે નાના નાના અમારે પણ છોકરા છે બધું છે, તમે મૂકીને આવે તમે નું આવો એમ થોડું કાલે યાર. હા એ વાત છે. તો પછી તો ભાઈ પરેશભાઈ તો રીહાણા છે, હવે કોને ખબર પાછા. હવે તો આપડે અમી જાય ને ત્યાં સુધી તો હવે નહીં આવે એવું લાગે છે. કેમ લાગે? થોડોક મોટો થઈ જાય કે એટલે પછી આપડે લઈ જાવ. તો ફેમિલી હવે જો પરેશભાઈ ની ભાઈ ભાઈ મૂકો મોગો બસ લોંગડી બસ કઈ તમને કઈ ખબર ના પડી. બોન રે તો સારું છે બરાબર છે. તમારે એને હે કે એને હે ને જવાની આગળ છે. આગળ ફોન આવી ગયો કે એટલે એને બકાઈ જાય. હવે એન વેન પાયર બહુ વાત ન કરાય આપણે. હા મૂકી જા. મોડું થાય, મોડા 10 વાગે ને બસ છે. ત્યાં કેટલા વાગ્યા સમજો તમે બતાવો. જો 46 થઈ ગયું છે. તો હવે ભાગે ભાઈ નહીં અને ભાઈ આવશે મૂકવા. મૂકવા જાવ છે મારે અને બે ભાઈ ને મૂકી આવું મોવા બસ સ્ટેશને અને પછી ભવનાથ નો મેળો યારી તો બહુ ગાંડી મોજ કરવાના છે. ચક્કર લેજો તમે જાય છે મોવા બસ સ્ટેશન. ભાઈ હું મૂકી આવું. ફાઇનલી પૂકી જશે મોવા બસ સ્ટેશન એ. અને આવજો ઓ પાછા રી આવજો ઓ ભાઈ નાનિયા રહેતા નહીં. બે ત્રણ દીમાં પાછા નકર અમારું શું થાય. પોપટ થઈ ગયો કારણ કે બસ આવવાની હતી 9:30 ની, તો મિસ થઈ ગઈ છે, વી ગઈ છે. અને હવે બસ આવશે 12:30 એવા. તો જો બે ભાઈ ઉભા ક્રેડિટ આને બે કલાક વેટિંગ માં છે હવે. અને ભાઈ પરેશભાઈ ની ચેનલ ટાઇટલ માં મેન્શન છે, તો ભાઈ ચેક કરજો. બહુ મસ્ત મસ્ત યાર ગાંધી ગીર ના વ્લોગ બનાવે છે, તમને જોવાની બહુ મજા આવશે. અને જાતભાઈ ને તમે ઓળખો છો ટાયર ફાટી ગયેલું હતું ને એટલે ભાઈ હવે કેન્સલ થયું છે. હવે ક્યાં જવું કે નહીં જવું? ભાઈ અત્યારે ગયું ના માટે બેઠા ને અત્યારે હેરાન થઈ ગયા. શું કરું? જવું કે તો જવું જોઈએ ને. જવાનું પ્લાન બધું પ્લાનિંગ કેટલી પ્લાનિંગ કરીને બેઠા હતા. સાફો ગેપ પડી જાય તો બહુ બધું વિખાઈ જાય પ્લાનિંગ. જોઈ છે હવે હાલવા બસ આવે છે. તો હવે જો પરેશભાઈ વ્લોગિંગ શૂટ કરીને ખબર છે કે આપણો પોપટ થઈ ગયો છે મોટો, એટલે હવે હું જાઉં એને તો હાઈવે બાજુ લઈ જાઉં અને ત્યાં કાંઈક બીજા વાહન જતા છે એમાં બેહાર જાઉં. હા લોકલ આવે ગોતી. તો ફાઇનલી ભાઈ ને એને બેહાર દીધા ખટારામાં. આવજો ભાઈ આવજો. તો ભાઈ ને ખટારા માં બેહાડી દીધા છે કારણ કે બસ નું હાવ યાર પોપટ થઈ ગયો ને. હવે હું એ નીકળું ઘરે. હવે તો ફેમિલી પૂકી જશું ઘરે અને ઘરે આવીને ડાયરેક્ટ જમા મળ્યો કારણ કે ભૂખ બહુ લાગી. કારણ કે આ બસે એટલા બધા હેરાન કરી દીધા કે એટલે કઈ ખાવા નહોતા ગયા અને બસ જો એ વસ્તુ જમવા. હા તો તમારે આવી નિમકી બેન હે રમાડા તું? તું રમાડા કે હે? તાર મમ્મી તો કે રોરાવે એમ ને રોરાતી જુનાગઢ
અને પરેશભાઈની બધાય તો પરેશભાઈની ચેનલ ખાસ કરીને ભાઈ ટાઇટલમાં મેન્શન છે, પરેશભાઈ મસ્ત મસ્ત બ્લોગ બનાવે છે, ગાંધીગીરીના મોજેલા બ્લોગ બનાવે છે, તો ખાસ કરીને ચેક કરજો ભાઈની ચેનલ. અને બસ આજનો બ્લોગ કેવો લાગ્યો બસ ખાસ કમેન્ટ કરીને કહેજો, અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.